અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ભુરખિયા ગામે પાણીની પારાયણથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે હાલ પશુપાલકો પાણી માટે વલખા મારી રહ્યા છે. ત્યારે હાલ આ અંગે વધુ માહિતી આપતા રજનીકાંત રાજ્યગુરુએ જણાવ્યું કે અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં આવેલા યાત્રાધામ ભુરખિયામાં લોકોને પાણીની પારાયણથી મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે હાલ ગામમાં એકમાત્ર અવેડો પશુઓ માટે માંડ માંડ ભરાય છે, તેમાં ગામની મહિલાઓ કપડાં ધોવા મજબૂર થયેલ અને ઘેર વાપરવા માટે પાણી માટે બેડા દેદ કરતી મહિલાઓ. ત્યારે સરકાર એક તરફ લોકોને પાણી પૂરું પાડવામાં આવશે, કોઈ ગામ પાણી વગરનું નહીં રહે, પરંતુ અહીં ટેન્કર દ્વારા પાણી મંગાવવામાં આવે તો આશરે 800 રૂપિયા જેવો ભાવ ચૂકવવા મજબૂર થયેલ હોવાનું રાજ્યગુરુ રજનીકાંતે જણાવ્યું છે. આઠ દસ દિવસે પાણી આવે, એમાં અવેડો ભરાય, એમાંથી બૈરાઓ બધા કપડાં ધોવાને ઘરે વાપરવા લઈ જાય, નળ કનેક્શન છે, પાણી આવતું નથી. તો આ જાત્રાળુ ધામ છે તો પાણીની એટલી શોર્ટ છે, ટાંકો લાવી ટાંકાના 500-700 રૂપિયા લે છે એક ટાંકાના. કઈ રીતનું પૂરું કરો? આ ઉપરવાળાને કંઈક જોવું જોઈએ ને. અત્યારે પાણી પીવા માટે તમે ક્યાંથી મંગાવો? રામનગર થી મંગાવીએ છીએ, નગરપાલિકાનું પાણી ના ટાંકો લાવે 800 રૂપિયા લે. રજનીકાંત રાજ્યગુરુ સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી.